મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ. નવા એક્ઝિટ પોલમાં ધડાકો થતો નજર આવી રહ્યો છે. મહત્વનું છે, ગઈકાલે પણ અલગ અલગ એજન્સીઓ દ્વારા જે એક્ઝિટ પોલ સામે આવ્યા હતા તેમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળી રહી હતી. જોકે અત્યારે નવા એક્ઝિટ પોલ સામે આવ્યો છે જેમાં ભાજપને માત્ર 202 જ સીટ મળશે તેવું હાલ સામે આવી રહ્યું છે. નેતા ન્યૂઝ એક્સના એક્ઝિટ પોલનો આ દાવો છે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, સરકાર બનાવવા 272 બેઠકોની જરૂર હોય છે. જો કે તમામ એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી બતાવવામાં આવી છે, પરંતુ માત્ર નેતા ન્યૂઝ એક્સના આ એક્ઝિટ પોલમાં આ આંકડા સામે આવી રહ્યા છે જેમાં યુપીએને 164 સીટ મળી રહી છે. એક્ઝિટ પોલ માટે 47 લાખ લોકો પર સર્વે કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આ તારણ બહાર આવ્યું છે. ઓપિનિયન પોલમાં 2.5 કરોડ મતદારોનું મંતવ્ય લેવામાં આવ્યું હતું, તો યુપીમાં મહાગઠબંધનને 43 બેઠકો મળવાનો દાવો કરવામાં આવ્યો છે. સરકાર બનાવવા માટે 272 બેઠકોની જરૂર હોય છે. તમામ એક્ઝિટ પોલ જે ગઈકાલે બહાર આવ્યા તેમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળતી નજર આવી હતી. માત્ર નેતા ન્યૂઝ એક્સનો આ એક્ઝિટ પોલ તમામ એક્ઝિટ પોલ કરતાં કંઈક અલગ છે. અને આજ અંગે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા ભાવેશ ન્યૂઝરૂમથી જોડાયા છે. ભાવેશ, ગઈકાલે જે પણ એક્ઝિટ પોલ સામે આવ્યા તેમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળતી નજર આવી રહી છે, પરંતુ આ એકમાત્ર એક્ઝિટ પોલ સામે આવ્યું છે, નેતા ન્યૂઝ એક્ઝિટ પોલ સામે આવ્યું છે જેમાં એનડીએને સ્પષ્ટ બહુમતી નથી મળી રહી. ચોક્કસથી જિજ્ઞાસા, ગઈકાલે જે રીતે અલગ અલગ એજન્સીઓએ પોતાના એક્ઝિટ પોલ સામે પડ્યા હતા, ખાસ કરીને વાત કરીએ એબીપી હોય કે પછી સીએનએન હોય, ચાણક્ય હોય, ઇન્ડિયા ન્યૂઝ, ઇન્ડિયા ટુડે હોય કે પછી નેટવર્ક 18, રિપબ્લિક ભારત, જન કી બાત, 6 થી 8 અલગ અલગ એજન્સીઓએ જે રીતે એક્ઝિટ પોલ સામે આવ્યા અને એક્ઝિટ પોલમાં જે રીતે એનડીએને અને બીજેપીને સ્પષ્ટ બહુમતી મળતી હતી અને જે રીતે 300 કરતાં વધુ બેઠકો બીજેપી જીતી રહ્યું છે અને એનડીએ સરકાર બનાવી રહ્યું છે તે પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે મોડી રાત્રે એક નવી એજન્સી, એટલે કે જે વર્ષોથી જૂની ચેનલ ચાલે છે ઇંગ્લિશ ચેનલ, તે ચેનલની વાત કરીએ, ન્યૂઝ એક્સ હોય કે પછી નેતા હોય કે જે નેતા આ પ્રકારની સર્વેની કામગીરી કરતો હોય છે તે પ્રમાણે તેમણે સર્વે સામે આવ્યો. અને સર્વેની વાત કરીએ તો ખાસ કરીને તેમણે આ વખતની જે લોકસભાની બેઠકમાં, ચૂંટણીમાં ખાસ કરીને જે એનડીએ અને બીજેપીની વાત કરીએ તો બીજેપીને 300 જેટલી સીટો નથી મળતી તેવો દાવો કર્યો છે. અને એક્ઝિટ પોલમાં ખાસ કરીને તેમણે એનડીએની વાત કરીએ તો એનડીએને 242 બેઠકો ભારતમાં મળી રહી છે તેવો તેમનું એક્ઝિટ પોલ સામે આવ્યું છે. અને ભાજપની વાત કરીએ તો ભાજપને 202 બેઠકો મળી રહી છે તેવો દાવો કરવામાં આવ્યો છે. અને બીજી તરફ 8 જેટલી એજન્સીઓ 300+ ભાજપની સીટ મળતી હોય તેવો દાવો કરી રહી છે. ખૂબ જ મહત્વનું છે કે આ એજન્સીની વાત કરીએ તો તેઓએ અલગ અલગ રીતે સર્વે કર્યા છે, કેટલાક ઓનલાઈન મંતવ્ય મંગાવ્યા છે તો કેટલાક લોકોની વચ્ચે જઈને વાત કરી છે. ઓનલાઈન વાત કરીએ તો ઓનલાઈન અંદાજે 2.5 કરોડ લોકો સાથે એ લોકોએ મંતવ્ય ઓનલાઈન મંગાવ્યા અને 47 લાખ લોકોની વચ્ચે જઈને આ સર્વે તેમણે કર્યો છે. અને ખાસ કરીને આ સર્વેમાં તેમણે જે રીતના ચોંકાવનારા ખુલાસા એક્ઝિટ પોલમાં સામેલ આવ્યા છે, ખાસ કરીને હાલમાં જે દિગ્ગજ નેતાઓ છે, જે મોટા કદના નેતાઓ છે, તેમના ગળે આ વાત નથી ઉતરતી, આ એક્ઝિટ પોલ નથી ઉતરતું. કારણ કે મોટાભાગે જે રીતે બહુમતીમાં મોટાભાગના એક્ઝિટ પોલ ચાલી રહ્યા છે તે દિશામાં જ રિઝલ્ટ આવતું હોય છે, પણ આ એક્ઝિટ પોલ ચોંકાવનારું સામે આવ્યું છે અને આ એક્ઝિટ પોલે ધડાકો કર્યો છે. ગઈકાલે મોટાભાગની ન્યૂઝ ચેનલ આ એક્ઝિટ પોલ નથી બતાવતી અને સાંજે આ એક્ઝિટ પોલ જે રીતે જાહેર થયો તેમાં ભાજપને 202 બેઠકો અને ઓવરઓલ એનડીએને 242 બેઠકો મળવાનો આ એક્ઝિટ પોલમાં જે રીતે દાવો કરવામાં આવ્યો છે, જેથી કરીને હાલમાં અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. જિજ્ઞાસા જી, બિલકુલ ભાવેશ, તને આપને રોકવા માંગીશ. આપણી સાથે કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર જોડાયા છે. જયરાજસિંહ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. એક્ઝિટ પોલ સામે આવ્યું છે, નેતા ન્યૂઝ એક્સનો એક્ઝિટ પોલ સામે આવી રહ્યો છે જેમાં તમામ એક્ઝિટ પોલ કરતાં કંઈક અલગ જ આંકડા જોવા મળી રહ્યા છે, જ્યાં સ્પષ્ટ બહુમતી એનડીએને નથી મળી રહી, શું કહેશો? એક્ઝિટ પોલ આમ તો એક્ઝિટ પોલ હોતા નથી સામાન્ય રીતે. જ્યાં સુધી આ કંપનીઓએ સર્વે કર્યો છે એ મુજબ આજ સુધીના મોટા ભાગના એક્ઝિટ પોલ 80% કરતા વધુ એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે. સવાલ એ નથી કે એક્ઝિટ પોલમાં કોનું સારું પરિણામ આવ્યું છે કે કોનું ખરાબ પરિણામ આવે છે. સવાલ એ છે કે એની જે વિશ્વસનીયતા છે દિવસે દિવસે ઘટી રહી છે. એના કારણે એના જે સેમ્પલ સર્વે હોય, સેમ્પલ સાઇઝ હોય, કઈ રીતે હોય, એ મિકેનિઝમ છે એની પાછળનું જે ખાસ કરીને મિકેનિઝમ છે, મિકેનિઝમ દર્શાવવું જોઈએ કે કેટલા તમારે સેમ્પલ સાઇઝ શું છે. આખા દેશની અંદર લાખો બૂથો છે, બૂથ ઉપર ગયા, કોને પૂછ્યું, મતદાર સામાન્ય રીતે વોટ આપ્યા પછી કહેતો પણ હોતો નથી. તો જે સાયન્ટિફિક જે રીઝન્સ છે એ રીઝનને વાસ્તવિકતા સાથે મેળ બેસતો નથી.
તમે જો 2004 ની ચૂંટણીમાં પણ સેમ આવું જ બન્યું હતું. 2004 ની અંદર ઇન્ડિયા શાઇનિંગ અને ફીલગુડની જે મોટા ઉપાડે વાતો હતી, પછી પરિણામ તદ્દન વિપરીત આવ્યું હતું. હમણાં છેલ્લે જે ત્રણ રાજ્યોની ચૂંટણીઓ ગઈ એમાં પણ તરેતરમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવતા એક્ઝિટ પોલ દર્શાવવામાં આવ્યા હતા, છતાં પણ એ તમામ એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે. એટલાને રીતે એ ટ્રેન્ડ જેવું લાગ્યા કરે. અને જે જનતા છે આજે તમે જુઓ સોશિયલ મીડિયાના માધ્યમથી, એ કંઈ આધારિત કે એ રોકેટ સાયન્સ નથી કે જેના કારણે તમે રાતોરાત નક્કી કરી શકો. પણ એક વાત ચોક્કસ છે કે જે રીતે એક્ઝિટ પોલ્સનું આખું ગણિત જે દેશમાં ચાલી રહ્યું છે, અને જો સાચા હોય તો ભારતીય જનતા પાર્ટી કમલમ પર ફટાકડા ફોડી દે, કોને ના પાડી, કેમ ફટાકડા ફોડતા નથી? એટલે જે સર્વે આવે છે સામાન્ય રીતે વાયેબલ હોતા નથી. એ વાયેબલ હોવા માટે વાસ્તવિક તથ્યો અને આધાર હોય છે. સામાન્ય રીતે મારી જે સમજણ છે સેફોલોજીસ્ટને મળ્યા પછીની, એમાં એક વાત સ્પષ્ટ થઈ આવે છે કે દર 3 બુથે 1 બુથ ગણવું, દર 4 બુથે 1 બુથ ગણવું. હવે ઇલેક્ટોરલ સિસ્ટમમાં સાચા અથવા પ્રેક્ટિકલી તમે જયારે ગામડામાં કે બુથ ઉપર જાઓ ત્યારે એક બુથ સંલગ્ન બીજું બુથ હોય પણ ન શકે. એક ગામમાં ભારતીય જનતા પાર્ટીનું હોય તો બીજું ગામ કોંગ્રેસમાં પણ સમર્થિત હોઈ શકે. એટલે મોટે ભાગે આ જે એક્ઝિટ પોલ છે એ તથ્યો આધારિત હોતા નથી, ફક્ત વેવ ઉપર આધારિત. ઘણા બધા પત્રકારો તમે જુઓ છેલ્લા 3 દિવસથી, છેલ્લા 3 મહિનાથી મોદી લહેર શોધતા હતા, મળી નથી, પણ હવે એમને મોદી લહેર મળી ગઈ એવું લાગી રહ્યું છે. જી બિલકુલ, જે રીતે ગઈકાલે જે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા નિરાશાજનક કોંગ્રેસ માટે રહ્યું, પરંતુ આજનું જે એક્ઝિટ પોલ સામે આવી રહ્યું છે નેતા ન્યૂઝ એક્સનો એક્ઝિટ પોલ, જેમાં યુપીએને 164 બેઠકો મળતી નજર આવી રહી છે, એટલે આશા દેખાઈ રહી છે આપને ક્યાંક? એક વાત બહુ સ્પષ્ટ છે કે બંને તમે જુઓ કે છેલ્લા હંમેશા ચૂંટણીઓના પરિણામો એ છેલ્લી ચૂંટણીના ઉપર પણ આધાર રાખતા હોય છે. છેલ્લા 3 મહિના પહેલા જ આમાં જે 3 રાજ્યોની ચૂંટણીઓ કહી છે એ 3 રાજ્યોની અંદર કોંગ્રેસી સરકારો બની છે. હવે એ જ એના 1-to-1 રેન્ક એન્ડ ફાઇલમાં જઈએ તો રાજસ્થાનની અંદર 2 સીટ બનાવે છે જે બિલકુલ વાસ્તવિકતાથી વિપરીત છે, એવું જ મધ્ય પ્રદેશમાં છે. એટલે વાસ્તવિક રીતે બતાવતા નથી. પણ જે સર્વેની આપ વાત કરી રહ્યા છો એ સર્વે એવું બને, જરૂરી નથી કે કોંગ્રેસની ફેવરમાં આવે એટલે હું એની ફેવર કરું, પણ કોંગ્રેસની ફેવરમાં હશે તો પણ હું એના સખત શબ્દોમાં. જી આભાર જે રાશિ આપ અમારી સાથે જોડાયા. તો આજનું જે નેતા ન્યૂઝ એક્સનો એક્ઝિટ પોલ સામે આવી રહ્યો છે તેમ કંઈક અલગ જ અન્ય એજન્સીઓના એક્ઝિટ પોલ કરતાં જુદો જોવા મળી રહ્યો છે. ભાવેશ આપની પાસે આવું છું, આ જે એક્ઝિટ પોલ આવ્યો છે તેમાં તમામ એક્ઝિટ પોલ કરતાં વિપરીત પરિણામો જોવા મળી રહ્યા છે. યુપીએને વધુ બેઠકો મળતી પણ અહીં નજર આવી રહી છે, 164 બેઠકો મળતી નજર આવી રહી છે. શું કઈ રીતે ગણી શકાય અથવા કઈ રીતે જોઈ શકાય છે આ એક્ઝિટ પોલને? ગઈકાલે 8 એજન્સીઓ દ્વારા જે રીતે એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવ્યો તેમાં મોટા ભાગે યુપીએની વાત કરીએ તો યુપીએ 100-120 વચ્ચે બેઠકો બતાવવામાં આવતી હતી. આજના એક્ઝિટ પોલમાં જે રીતે નેતા અને ન્યૂઝ એક્સે જે રીતે એક્ઝિટ પોલમાં 164 બેઠક યુપીએને મળી રહી છે તે પ્રકારનો એક્ઝિટ પોલ બહાર પાડ્યું છે. અને ખાસ કરીને એમણે યુપીની પણ વાત કરી છે કે યુપીમાં જે રીતે મહાગઠબંધન થયું છે તેના કારણે 43 બેઠકોનો ફાયદો યુપીએને થઈ રહ્યો છે. અને ખાસ કરીને વાત કરીએ તો જે રીતે એનડીએની બેઠકો ઘટી રહી છે યુપીએની બેઠકો વધી રહી છે. અને ક્યાંક ને ક્યાંક આજે એક્ઝિટ પોલ જે સામે આવ્યું છે તેના કારણે ભાજપમાં ક્યાંક ને ક્યાંક થોડીક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે ગઈકાલે જે એક્ઝિટ પોલ આવ્યો તેમાં પણ ભાજપ નારાજ હતું અને ભાજપ એમ પણ કહેતું હતું કે 350 કરતાં વધુ બેઠકો અમે મેળવીશું. અને બીજી તરફ કોંગ્રેસ પણ એવું કહેતું હતું કે આ એક્ઝિટ પોલ ખોટું છે અને આ વખતે યુપીએની સરકાર બને છે. એટલે કે બંને રાજકીય પક્ષો એક્ઝિટ પોલને ક્યાંક ને ક્યાંક નકારી રહ્યા છે. પણ મહત્વની વાત તો એ છે કે જ્યારે જ્યારે આ પ્રકારના એક્ઝિટ પોલ સામે આવતા હોય છે 60% કિસ્સાઓમાં એક્ઝિટ પોલ સાચા પડતા હોય છે ત્યારે આવનાર 23 તારીખે જ ખબર પડશે કે આ તમામ એક્ઝિટ પોલમાંથી કયું એક્ઝિટ પોલ સાચું પડે છે. જી બિલકુલ ભાવેશ, ગઈકાલના એક્ઝિટ પોલથી ક્યાંક એનડીએ ગેલમાં આવી ગયું છે, પરંતુ આજનું જે આ નેતા ન્યૂઝ એક્સનું એક્ઝિટ પોલ સામે આવી રહ્યું છે વિપરીત પરિણામો જોવા મળી રહ્યું છે. ભૂતકાળની વાત કરીએ તો આ એજન્સીના જે પણ એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવ્યા હતા કેટલા અંશે સફળ રહ્યા હતા? ચોક્કસ જિજ્ઞાસા, દર વખતે આ પ્રકારના જ્યારે પણ ઇલેક્શન હોય છે, લોકસભાનું હોય છે કે વિધાનસભાનું હોય છે, આ પ્રકારની અલગ અલગ એજન્સીઓ પોતાના એક્ઝિટ પોલ સામે લાવતી જ હોય છે. મોટાભાગની એજન્સીની વાત કરીએ તો 60% એવા કિસ્સા હોય છે કે જ્યાં એક્ઝિટ પોલ ક્યાંક ને ક્યાંક પરિણામની આસપાસ હોતા હોય છે. એનડીએની વાત કરીએ તો એનડીએની ગવર્મેન્ટમાં ગયા વખતે વિધાનસભામાં જે રીતે અલગ અલગ એક્ઝિટ પોલ સામે આવ્યા હતા તો એક્ઝિટ પોલ 50% જ સાચા પડ્યા હતા. 2017 ઇલેક્શનની વાત કરીએ વિધાનસભાના ઇલેક્શન વખતે પણ જે રીતે એક્ઝિટ પોલ સામે આવ્યા હતા 150+ અને 140-150 વચ્ચે બેઠકોની વાત હતી ભાજપની, પણ ભાજપ 100 બેઠકો જીત્યું હતું. એટલે કે એક્ઝિટ પોલની જો વાત કરીએ તો તમામ એક્ઝિટ પોલ હોય છે, જે આતકનું હોય છે, ઇન્ડિયા ટુડેનું હોય છે કે પછી એબીપીનું હોય છે કે સીએનએનનું હોય છે, બધા જ એક્ઝિટ પોલની વાત કરીએ તમામ એજન્સીઓ 8-10 એજન્સીઓ છે, તમામ
સામે તમામ એજન્સીના એક્ઝિટ પોલ ફક્ત ને ફક્ત 50% કિસ્સામાં જ સાચા પડતા હોય છે. સીએનએનની વાત કરીએ પછી આજે જે રીતે સર્વે બહાર આવ્યો છે નેતા અને ન્યૂઝ એક્સનો, નેતા અને ન્યૂઝ એક્સના સર્વેની પણ એ રીતે જ વાત કરીએ કે તેઓ પણ 2.5 કરોડ લોકોની સાથે ઓનલાઈન એ લોકોએ મંતવ્ય મંગાવ્યા, 47 લોકો સાથે એ લોકોએ રૂબરૂ જઈને મુલાકાત કરી અને આ સર્વે લીધો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે એમનો સર્વે છે કદાચ 50% સાચો પડે તેવી શક્યતાઓ હાલમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. જિજ્ઞાસા બિલકુલ ભાવેશ, આપની પાસેથી એ પણ જાણવા માંગીશ કે નેતા ન્યૂઝ એક્સનો જે એક્ઝિટ પોલ હાલ સામે આવી રહ્યો છે તેમાં એનડીએ અને યુપીએ માટે વિપરીત પરિણામો સામે આવી રહ્યા છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં ક્યાંક સપા બસપાને જ ફાયદો મળતો નજર આવી રહ્યો છે. ગઈકાલે જે રીતે એક્ઝિટ પોલ સામે આવ્યો હતો તેમાં પણ એવું સામે આવ્યું હતું કે 30 જેટલી બેઠકોનો ભાજપને નુકસાન થઈ રહ્યું છે અને આજના એક્ઝિટ પોલમાં જે રીતે 46 બેઠકોનું નુકસાન ભાજપને થતું હોય તેવું બતાવવામાં આવી રહ્યું છે. એટલે કે ચોક્કસથી તમામ એક્ઝિટ પોલ એક દિશામાં સૂચન કરી રહ્યા છે કે યુપીમાં ભાજપને ચોક્કસપણે નુકસાન થઈ રહ્યું છે અને નુકસાનનું એકમાત્ર કારણ ગઠબંધન છે. મહાગઠબંધન યુપીમાં સપા બસપા વચ્ચે થયું છે તે ગઠબંધનના કારણે ચોક્કસથી યુપીમાં એનડીએ સરકારને અને ભાજપ સરકારને નુકસાન થતું હોય તેવું તમામ એક્ઝિટ પોલ 10-10 એક્ઝિટ પોલની એજન્સીઓ દ્વારા હાલમાં એક્ઝિટ પોલમાં સૂચવવામાં આવી રહ્યું છે. જિજ્ઞાસા જી બિલકુલ ભાવેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ભાજપ નેતા દેવુશ્રી ચૌહાણ પણ જોડાયા છે. દેવુશ્રી જી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. સૌથી પહેલાં તો આપને સવાલ એ જ પૂછીશ કે આજનો જે એક્ઝિટ પોલ સામે આવી રહ્યો છે નેતા ન્યૂઝ અને એક્સેસનો જે એક્ઝિટ પોલ સામે આવી રહ્યો છે જેમાં એનડીએને સ્પષ્ટ બહુમતી નથી મળતી દેખાઈ રહી, શું કહેશો? જો આ પ્રકારના અનુમાન જે એક્ઝિટ પોલ જેને કહી શકાય એમાં દરેકની પોતાની પદ્ધતિ હોય છે, એક પ્રકારની પદ્ધતિના આધારે આકલન કરતા હોય છે અને આ આકલન બધાના એક સરખા હોય શકે એવું જરૂરી નથી. એટલે કદાચ અત્યારે એમના આવી શકે છે એનડીએની કદાચ ઓછી બેઠકો, પરંતુ 30 તારીખે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. સ્પષ્ટ બહુમતી આ દેશમાં એનડીએની આવવાની છે, 300 પણ વધારે બેઠકો તો માત્ર ભાજપની આવવાની. એટલે દેવુશ્રી, આજનું આજે મોડી રાત્રે એક્ઝિટ પોલ સામે આવ્યો હતો નેતા ન્યૂઝ એક્સનો, એમાં માત્ર ભાજપને 202 બેઠકો મળતી નજર આવી રહી છે, જ્યારે 2014માં 282 બેઠકો મળી હતી. જો ભાજપને 282 પણ વધારે મળશે, ફરીથી હું આપને કહું છું, અને એમણે જે સર્વે કર્યો છે એને રિસ્પેક્ટ સાથે, વિથ ડ્યુ રિસ્પેક્ટ, એમના સર્વેને હું ખારિજ કરું છું. એમના સર્વેની પદ્ધતિ જે હોય એ, દેશમાં બાકીની તમામ સર્વેની એજન્સીઓ જ્યારે 300 પણ વધારે એનડીએ બેઠકો બતાવતી હોય ત્યારે અને 200 બતાવવાનો અર્થ એ છે કે ક્યાંક ને ક્યાંક એમની ખામી રહેલી છે. એટલે આપ આ એક્ઝિટ પોલ પર સહમત નથી? બિલકુલ સહમત નથી. જી દેવુશ્રીજી, આભાર. તો જે પ્રકારે આજનું જે મોડી રાત્રે એક્ઝિટ પોલનું સામે આવ્યો હતો નેતા ન્યૂઝ અને એક્સનું એક્ઝિટ પોલ, જે તમામ એક્ઝિટ પોલ કરતાં કંઈક અલગ પરિણામો સામે બહાર આવી રહ્યો છે. ભાવેશ, આપની પાસે આવું છું, કારણ કે તમામ એજન્સીઓના એક્ઝિટ પોલ એનડીએને સ્પષ્ટ બહુમતી મળતા બતાવી રહ્યા છે અને આ એકમાત્ર એક્ઝિટ પોલ એવું છે કે જ્યાં વિપરીત પરિણામો સામે આવી રહ્યા છે. કોંગ્રેસ માટે ખુશીના સમાચાર આ એક્ઝિટ પોલમાં સામે આવી રહ્યા છે, પરિસ્થિતિ શું લાગી રહી છે? કોંગ્રેસ માટે અત્યારે પણ ખરેખર ખુશીના સમાચાર નથી, કારણ કે આ એક્ઝિટ પોલમાં પણ કોંગ્રેસને 164 બેઠકો જ મળી રહી છે, જ્યારે કે સરકાર બનાવવા માટે 272 બેઠકો ખૂબ જ જરૂરી હોય છે. ગઈકાલનું એક્ઝિટ પોલને પણ કોંગ્રેસે નકાર્યો છે અને આજના એક્ઝિટ પોલને પણ કોંગ્રેસે નકાર્યો છે અને કોંગ્રેસના તમામ નેતાઓ એક જ વાત ઉપર અડગ છે કે આ વખતે યુપીએ સરકાર બનશે. અને ખાસ કરીને ભાજપની પણ વાત કરીએ તો ભાજપ પણ ગઈકાલે જે એક્ઝિટ પોલ સામે આવ્યું ત્યારે પણ નકારતું હતું અને કહેતું હતું કે જે એક્ઝિટ પોલ સામે આવ્યું છે તેના કરતાં 30-40 વધુ બેઠકો ભાજપને મળશે, કારણ કે આ વખતે પણ મોદી લહેર છે તેવું ભાજપના નેતાઓ જણાવી રહ્યા છે. અને ખાસ કરીને આ વખતે વાત કરીએ કોંગ્રેસ વાત કરીએ તો કોંગ્રેસ એવું કહી રહ્યું છે કે ન્યાય યોજનાને કારણે અને લોકો જીએસટી અને નોટબંધીના કારણે ભાજપથી પરેશાન છે, એટલા માટે આ વખતે યુપીએ સરકાર આવશે. એટલે કે બંને રાજકીય પક્ષો છે પોતપોતાની જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે અને તમામ એજન્સીઓ 8-10 એજન્સીઓના જે એક્ઝિટ પોલ છે તે તમામ એક્ઝિટ પોલ હાલમાં ખોટા હોય તેવા હાલમાં નેતાઓ નિવેદન કરી રહ્યા છે. અને ખાસ કરીને ગઈકાલે જે રીતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ જાહેરાત કરી હતી કે ગુજરાતમાં જે રીતે એક્ઝિટ પોલ સામે આવ્યો 24 બેઠકો ભાજપને મળશે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે તે પણ ખોટું છે. ગુજરાતમાં 26માંથી 26 બેઠકો ભાજપને મળશે તેવો સીએમએ પણ ગઈકાલે દાવો કર્યો છે. જિજ્ઞાસા જી બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો ગઈકાલે સાંજે તમામ એજન્સીઓના એક્ઝિટ પોલ સામે આવ્યા હતા જેમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ, જો કે ત્યારબાદ મોડી રાત્રે નેતા ન્યૂઝ એક્સનો એક્ઝિટ પોલ સામે આવ્યો હતો જેમાં એનડીએને માત્ર 242 બેઠકો મળતી નજર આવી રહી છે.